મહાદેવ હર, હરિ ઓમ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? બસ જો આપણે ફ્રેશ થઈ ગયા છીએ અત્યારે, અને આજે વાળીએ તો અત્યારમાં જઈ વાહી, અને જવું છે આપણે જામકરણોળા. અહીંયા થોડું ઘણું કામ છે, અને થોડુંક બિયારણ ને શાકભાજીનું લેતા આવી, ને આટો મારી આવી. નહીં ના, આ ચા પાણી પાઈ દે તો પછી હું નીકળું. હાલો નહીં ના કીએ છે આ, એમ હવે જોઈ પાઈ છે કે નથી પાતી. તમારે કેમ કંડોણા જવું છે? કંડોણા જવું, થોડુંક લાઈન ને પૈસા દેવાના છે. બાકી હતા યાર, લેસ આવે ને બધી. હા, મશીન બી યાર અત્યારથી લઈ લેવું હોય. ઓર્ગોનિક દવાઈ લેતા હોય છાંટવાની, ફુવાર મારવો હોય મારવાથી આપડે ઓર્ગોનિક છાંટવી છે. આપણે અત્યારે લેવું પડશે ને, હજી થોડોક વાવી દઈએ તો થતું થાય ને. મહિનો દોઢ મહિનો લેવું જો, એટલે વહેલું જ વાવી દેવું જેમ બને. માથાકી ધોતી જાય છે, અને જોતો હોય 1/2 કિલો ગુવાર ઉતરે, 5 કિલો કેમ ઉતારવા? કરી દે, નો ફોન કરી રાજેશભાઈ મુલાકાત આવ્યા છે. બાકી હતો કરી આવી દીધું, બાકી તો કઈ ફિટિંગ તો કરવું નથી. લઈ તો લઈ ગયા તમારી પાસે. જો અત્યારે આપણે આવી ગયા છીએ જામકંડોણા ધરતી બીજ નિગમમાં, સાનિયા મરચીનું બિયારણ લેવાનું છે. તો અત્યારે અહીંથી જ આપણે ખરીદી કરશું, અને વરફોરે અહીંથી જ લઈશી. આપડે રાજુભાઈ રાજેશભાઈ નું કામ હતું, ત્યાં ગયા ને હવે તમારી પાસે ખાતા છે, બી લેતા છે. એટલે સાંજની આપને દઈ ગયો, કેટલું 45 પેકેટ દો ને, 45 લાખ નો વિકો થઈ ગયો. ભલે આપણે ભાવ થોડાક ઓછા મળ્યા,
નીચા ભાવમાં વેચાણું પણ તોય લાખ નો વિગો તો આપણે થઈ ગયો. લાખ નો વિગો સારું કહેવાય ને. આ વર્ષે જો આપણે પણ આમ ભાવમાં હું 5,000 ને ઉપર ભાવમાં નથી, આપણે 4,000 ને હેઠે જ ભાવ મારીએ સમજ્યા. મૂળું વાવેતર વાવેતર મૂળું હતું, થોડુંક અને થોડુંક ખાલી વાહે લઈ ગયો. વાતાવરણ અનુકૂળ હોય તો એ માથે એમાં કઈ જોવો. પણ એક તો વહેલો થાય, રોગ ઓછા આવે અને ઓછા પાણી હોય તો થઈ ગયું. સાનિયામાં કઈ ઘટતું નથી, ટફ એન્ડ ટફ રહી ગયું. તમે વધારે વરસાદ હોય તો સહન કરીએ. વધારે ભાઈ થાય, વરસાદ ઓછામાં થાય. ઓછા વરસાદ હોય કદાચ લંબો વરસ હોય, પછી ત્રીજો પાક સારો વરસ હોય તો 60-65 સુધી નીકળેલું પૈસા અને વેચાણ ભાવમાં સારું હાલે. બધી રીતે બેસ્ટ અનુકૂળ છે. એટલે કોઈ ભાઈઓને જો આપણે સાનિયા બિયારણ અમે તો સાનિયા જ ભાવી છીએ અને ખરીદી કરવી હોય તો આપણે જામકરનોણા મેન હાઈવે માથે ધરતી બીજ નિગમ અને સાનિયા બિયારણ મને તો અમે વાવી છીએ બરોબર. એટલે બંને તાલગી સાનિયા વાવવું અને અહીંથી ખરીદી કરવી જ આવી. એટલે વિશ્વાસપાત્ર છોડ આપણું ધરતી બીજ નિગમ સંજયભાઈ જામકરનોણા. બાકી તો કઈ બીજું જાજુ કહેવાનું નથી, કેળું ખબર સાનિયા વવાય છે 10 વર્ષથી. બાકી વિશ્વાસપાત્ર સ્થળ ખરું એમ તમે શેતરાવ નહીં આ બિયારણમાં કોઈ બી. આપણે 1 વાગે આવી ગયા કન્નોણા થી, પછી આવીને ખાઈ પી આરામ માં વહી ગયા તા અને અત્યારે હાડા થઈને ઉઠા. આરામ તો જોઈએ જ, આરામ જોઈ થોડો કલાક અડધી કલાક આરામ તો કરવો પડે. હવે જો દેવાનભાઈ ને બાપ દીકરો બે રમી હી, તમે ભેગા રમો હોય. હું માર માનો તો દીકરો જ છું ને, એટલે હું મોટો થઈ ગયો. મા પાસે દીકરો કેવો એટલે બાઈએ કીધું છે બે રમો. હા, એટલે બાકી રમો બાપ દીકરો એટલે રમી હી. ઓલો હમણાં માતાજી ની ભક્તિ કરવા મળશે. એ ભગત છે એટલે એ બધું ભેગું હાલે. આમાં જાગે છે માતાજી ને ઉઠાડે હોય. હેલો, મારે શકરપારા કરવા છે. હે દેવાંશ, ગામ માં જવું છે. વાળ તો ઓરાવાજ ના દે, આમ આમ માથું જ કેરે રાખે. મોટું થઈ ગયું કે? હાલો મોટું થઈ ગયું, મોટું થઈ ગયું. પેલા પછી લઈ જાવ ગામ માં કે. જો દેવાંશી રોહી નો નાસ્તો પૂરો થઈ ગયો છે તો કીધું નાસ્તામાં તો એક વાર ગાંઠિયા બનાવ્યા, સેવ મમરા બનાવ્યા, તો આ વખતે શકરપારા બનાવી દો. મેડી માથે હમણાં સુલા ઉપર તારી આવશું, લોટ બાંધી ભેંસ દોવન તારું થાય ને તાર તરાઈ જાય. જમણ નાખું તેલ નું, ઠંડ વાળું પાણી કરી નાખ્યું છે. હમણાં લોટ બાંધી વણતા તો આપડે કઈ વાર લાગે નઈ. હમણાં 15 મિનિટ નહીં થાય, કિલ્લા એક ના શે શકર પડા મોટી થાળી માં વણવા માંડીશ ને. શરબત છે, પી લ્યો. ખાંડ નું શરબત છે, શકર પડા માં નાખશે. શરબત નથી હવે, ખાંડ ઓગાઈ ગઈ છે. શરબત યોગી ના શરબત હવે લઈ આવવા જો હે. આપડે જુનાગઢ યોગી શરબત બહુ જોરદાર કામ હે. ચાલુ કરી દીધું છે. બે થાળી તો વણાઈ ગયા છે, ત્રીજી થાળી ચાલુ અને બા ઉપર સુલો ચાલુ કરે છે. દેવાંશી બેન ને ખાઈ ને પછી ટ્યુશન માં જવું છે. ફટાફટ વણવા માંડું ને બા તરવા માંડે. વણતા મોટી થાળીમાં વણીને એટલે વાર નહીં લાગે.
એક કિલા એક ને દસ ગુણીને તો માન થાય. થાળી છે મોટી, પાટલીમાં નથી વણતી. પાટલામાં વણી તો વાર લાગે, ચીંટું ચીંટું ગોળ્યું આવે. આ તો જાય એવડા એવડા ગોટના ગોળીંડા અમને અમરું ગોળીંડું લેવાનું. ફટાફટ વણાઈ જાય, તેલ આવી જાય, તે વણાઈ જાય. ઉપર ચૂલામાંથી તરવા છે પવન વધારે એટલે એની આવે એટલે બાકી એને ધ્યાન તો પેલો ઘણો જ પીડો કે દેવાંશ ભાઈ ને બધા માથે જ આવ્યા. રૂહી બેન ને દેવાંશ ભાઈ ને ધર્મન ભાઈ ને હે ધર્મન ભાઈ તો વેફર ખાય છે ભાઈ. દેવાંશ કાકા નથી ખવડાવી. હમણાં તઈ ને ગણવા માં પૂરું થઈ જાય કે ન થાય તઈ ને પછી બે કાણવા છે.